વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલ સુધીમાં જખો ખાતે ટકરાઈ શકે છે ત્યારે આ વાવાઝોડાની અસર સુરત સુધી જોવા મળી રહી છે આજે સવારે શહેરના પાલ અડાજન કતારગામ વરાછા સહિતના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા બી પર વાવાઝોડાની અસરને કારણે શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે હવે વરસાદના હળવા ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી ભારે પવનને કારણે ઝાડ તૂટી પડવાના બનાવો સામે આવ્યા હતા ગતરોજ ઝાડ તૂટી પડ્યા હોવાના ફાર વિભાગને અઠ્યાવીસ જેટલા કોલ મળ્યા છે શહેરના અઠવા ઝોન તથા રાંદેર ઝોનમાં ઝાડ પડવાના બનાવ સૌથી વધુ હતા ઝાડ પડવાને કારણે આઠ જેટલા વાહનો પણ દબાઈ ગયા હોવાની માહિતી જાણવા મળી હતી ત્રણ દિવસ પવનની ઝડપ પચાસ થી સાહીઠ કિલોમીટરની રહેશે અને અઢારમી જૂનથી પવનની ઝડપ ક્રમશઃ ઘટશે વાતાવરણમાં પલટાતા પાલ અડાજણ કતારગામ વરાછા સહિતના વિસ્તારમાં બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ